આપણું ભણતર શું છે ભણીને તરવાનું કે ભણતાં ભણતાં તરબતર થઈ જવાનું કે ભણવાના નામે જિંદગી પર નસ્તર મૂકવાનું ભાવનગર અને રાજકોટના બે તરુણોએ અગિયારમા ધોરણની સેમેસ્ટર એક્ઝામના પરિણામમાં કમ્પ્યુટર સ્ક્રીન પર શૂન્ય માર્ગ જોયા ને પોતાની જિંદગી ટૂંકાવી નાખી આ તો ટેકનિકલ એરર હતી એવું કહીને બોર્ડ દ્વારા જ્યારે સાચું પરિણામ ફરી અપલોડ થયું ત્યારે બંને તરુણોને છ્યાસી અને છૌતેર પર્સન્ટાઇલ મળ્યા હતા બે જીવનમાં અકાળે અને અકારણ પૂર્ણ વિરામ મુકાયા ત્યારે પ્રશ્ન થયો કે શું પરાજયો જરૂરી છે ખેર જરૂરી હોય કે ન હોય પરાજયો જીવનમાં સામા તો મળવાના જ આ વાત પ્રત્યેક મા બાપ તેના સંતાનને ગળથુથીમાં પાઈ દે તેવી વિનંતી છે જીતવા માટે મથવાનું એ નક્કી પણ જીતતા પહેલાં હારવું જરૂરી છે જે હારે છે તે હારમાંથી શીખે છે અને જે હારમાંથી શીખે છે તે જીતે છે મા બાપો શિક્ષકો મોટિવેશન ગુરુઓ ભલે કહે કે માત્ર જીત જીત સિવાય કશું જ નહીં આ લોકો આપણા વડીલો છે પણ આપણા જીવનના વકીલો નથી ટકાની ટકટક કરનારા ટેરરિસ્ટની કંઈ કમી નથી ટકા ઓછા આવે કે કદાચ પહેલાં બંને મિત્રોની જેમ ભૂલથી માર્ગ શૂન્ય આવે બહુ બહુ તો એક વર્ષ બગડે જિંદગી આખી નાશ નથી પામતી જીવ હશે તો જીવન હશે અને તો ક્યારેક જીવનમાં જીત હશે આપણે આપણા અંતઃકરણના અવાજને સાંભળનું ક્યારે શીખીશું આપણને બે જ બાબતો કેમ આવડે છે કાં તો હારી જવું અને કાં તો છક્કી જવું આ બંનેની વચ્ચે છે તે જીવી જવું આપણે કેમ ભૂલી જઈએ છીએ પતંગ પર્વ તો એ જ શીખવે છે કે કોઈ તો કોઈનો પતંગ કાપશે જ એથી કપાયો તેણે હાર માની હાબેથી નીચે પડતું મૂકવાનું ના રે ભાઈ જરાવાર દર્દભરી ચીચિયારી કરી ચીખીને મોંમાં પધરાવી બીજી પતંગ ચગાવવા મંડી પડવાનું નીચેથી પેચ લીધો હતો તો હવે ઉપરથી લઈશું ઢીલ નહોતી દીધી તો આ વખતે ઢીલ દઈશું જે જે ચૂકી ગયા હતા તે તે જરૂર કરીશું હાર થઈ તો શીખ્યા અને શીખીશું તો જીતીશું ને આ પૃથ્વી પર પરમ તત્વે તમારા માટે માર્ગ કંડારેલો છે આપણે જ્યારે કંઈક કરીએ ને ઉત્સાહમાં આવી જઈએ ત્યારે સમજવું કે આપણે પહેલાં અંતઃકરણના અવાજને અનુસરી રહ્યા છીએ હા અવાજ દરેક ડગલે સંભળાય છે પણ આપણા કાન સુધી તે પહોંચતા અટકે તેવા ચાર અવરોધો છે પહેલું નાનપણથી આપણને કહેવામાં આવ્યું છે કે તમે જે કંઈ વિચારો તે બધું બને તે શક્ય નથી બીજું હું આવું કરીશ તો બીજાને કેવું લાગશે એની આપણી ગ્રંથિ ત્રીજું આપણા માર્ગમાં આપણને પરાજયો મળશે તો એનો કાલ્પનિક ભય અને ચોથું જે સ્વપ્નને આપણે સાકાર કરવા આખી જિંદગી લડત આપી તેને વાસ્તવિક રીતે પામી જઈશું તો પછી શું જો તમે પોતાની જાતને જે ચીજ માટે આટલો સંઘર્ષ કરવા જોતરી અને તમે તેને યોગ્ય માનતા હો તો તમે તો પ્રભુના સાધન બનો છો પરમનું તમે નિમિત્ત બનો છો તમે વિશ્વના આત્માને સહાય કરનારા બનો છો આ શબ્દો વિશ્વના બેસ્ટ સેલર રાઇટર પોલો કોયલોના છે એ શબ્દો વાગળવા જેવા છે સ્વપ્નો સાકાર થવાની શક્યતા જ જીવનને રસફ્ર બનાવે છે આ શક્યતાને ખતમ કરી દેવાનો મને કે તમને કોઈ અધિકાર નથી આ બ્રહ્માંડનું એક મહાન સત્ય એ છે કે તમે કોઈ પણ હો કે કંઈ પણ કરતા હોવ તેની પાછળ તમારી એ માટેની પ્રબળ ઈચ્છા જવાબદાર છે આ ઈચ્છા એ તમારા જીવનનો હેતુ છે હારથી છળી ન મરાય પતંગ કાપીએ એમ જિંદગી થોડી કાપી નાખાય પ્રત્યેકનું સાચું કર્તવ્ય એ છે કે પોતાની નિયતિને વાસ્તવિક બનાવવી જેમ જેમ નિયતિ વાસ્તવિક બનાવતા જઈશું તેમ પરાજયો ઘટતા જશે પણ પરાજયોનું હસ્તે મુખે સ્વાગત કદૂહી સાગ તૂહી સાગ તોહે કિનારા ઢુંડતા હૈ તો કિસ કા